ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગત 1.5 મહિનામાં જાહેરમાં માસ્ક ન પહેરનાર 2544 જેટલા લોકો પાસેથી દંડ વસૂલાયો. વૈશ્વિક મહામારી નોવેલ કોરોના સંક્રમણને પગલે સરકારશ્રીની સૂચના મુજબ દરેક લોકોએ ઘરની બહાર નીકળતી વખતે મોઢા પર માસ્ક પહેરવો અથવા તો મોઢું અને નાક ઢંકાયેલ રહે તે રીતે મોઢા પર કોઈ કપડું બાંધવું ફરજિયાત છે. જ્યારે બહાર નીકળતી વખતે લોકોએ મોઢા પર માસ્ક બાંધેલ ના હોય ત્યારે સરકારશ્રીની સૂચના મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અગાઉ શહેરી વિસ્તારમાં પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત દ્વારા માસ્ક અંગેનો દંડ વસૂલવામાં આવતો હતો, જે બાદ તે સત્તા પોલીસ વિભાગને અપાયેલ છે. ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીતેલા 1.5 મહિનાથી પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં લોકો જ્યારે માસ્ક પહેરીને ન નીકળે ત્યારે તેમના પર દંડનીય કાર્યવાહી કરીને માસ્ક ના પહેરનારને પ્રત્યેક વ્યક્તિ પાસેથી ₹200 દંડપેટે વસૂલ કરવામાં આવી છે, જેમાં ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2544 જેટલા લોકોને માસ્ક ન પહેરવા અંગેનો દંડ ફટકારેલ છે, જે દંડની કુલ રકમ ₹50,08,800 થાય છે. આ અંગે વાત કરતા ખંભાળિયા પોલીસ સ્ટેશનના PI GR ગઢવીએ જણાવ્યું હતું કે લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેરી રાખે અને તેઓ પોતાના જ આરોગ્યની કાળજી રાખે તે જરૂરી છે. અમે ઈચ્છતા નથી કે લોકોને દંડ કરીએ, પણ લોકો સમજતા નથી અને આ નિયમોનો ભંગ કરે છે ત્યારે અમારે દંડનીય કાર્યવાહી કરવી પડે છે. લોકોમાં જાગૃતતા આવે ને બહાર નીકળતી વખતે મોઢા પર રૂમાલ, કપડું અથવા માસ્ક પહેરે તે જરૂરી છે, તેમના જ સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. મુકેશ મોકરિયા, ZSTV, ખંભાળિયા.